दोस्तों, नेचर प्रिजर्वेशन ग्रुप ऑफ अहमदाबाद जे घणा वर्षों थी अहमदाबाद शहर में अने पश्चिम विस्तार में अबोल जीवों ने बचावानो प्रयत्न करी रही छे। उत्तरायण ना घणा बधा दिवसों अगाउ उत्तरायणनी तैयारीओ करी रह्या छे, तो एनी सामे अमारा जेवा घणा बधा जीव रक्षको अबोल जीवने बचावा माटे जुदा जुदा प्रकारना आयोजन अने जुदी जुदी तैयारीओ करी रह्या छीए। दोस्तों, उत्तरायणनुं पर्व એ ખૂબ જ આનંદદાયક પર્વ કહેવાય છે। ઉત્તરાયણના દિવસે આપણે ધાબા ઉપર બેસી તલ સાંકળી, બોર, શેરડી, જામફળ અને ગુજરાતનું પ્રસિદ્ધ એવું ઊંધિયું અને જલેબીની પણ બધા જ જોડે બેસી મોજ માણીએ છીએ અને એ કાપ્યો એ પકડ્યો એમ બૂમો પાડી જુદા જુદા વાજિંત્રો દ્વારા આપણે આપણો આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ। દોસ્તો, ઉત્તરાયણનો આ આનંદ મેળવવો આપણા માટે ખૂબ જ હર્ષની વાત છે, પરંતુ જો આ આનંદની સાથે આપણે જો થોડી ઘણી કેર લઈશું તો આપણે આ આનંદની સાથે સાથે ઘણા બધા અબોલ જીવોને બચાવી શકીશું। દોસ્તો, ઘણા દોસ્તો એવા છે કે જે સવારના વહેલા ઉઠી છેક ઊંચે આકાશમાં પતંગ ચડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે અને ખૂબ જ ઊંચે સુધી પતંગ ચડાવતા હોય છે। દોસ્તો, પતંગ જ્યારે જેટલો ઊંચે જાય છે એટલો જ એની દૂરી વધારે ને વધારે સખત થતી જાય છે। ઘણી વખત પતંગ ચડાવનારના આંગળા પણ એ દૂરીઓ કાપી નાખતી હોય છે। હવે એક સામાન્ય રીતે વિચારો કે જો આ વખતે એ દોરીની સાથે કોઈ પક્ષી ટકરાયું તો એની શું હાલત થશે। દોસ્તો, સવારના પક્ષીઓ પોતાના બચ્ચા માટે અને પોતાના પેટ માટે બહાર ખોરાક લેવા નીકળતા હોય છે। જો આપણે એ સમયે આપણી ઉપર થોડોક અંકુશ રાખીએ અને સવારના 8:30 કે 9 વાગ્યા સુધી આપણે પતંગ ચડાવવાથી દૂર રહીએ તો આપણા આપણા આનંદની સાથે ઘણા બધા જીવોને પણ બચાવી શકીશું। બીજું કે સાંજના સમયે પક્ષીઓ પોતાના માળા તરફ આવી રહ્યા હોય છે, તો એ વખતે પણ જો આપણે થોડીક કાળજી લઈ અને પતંગ ચડાવવાનું બંધ કરીશું તો આપણે ઘણા બધા પક્ષીઓને બચાવી શકીશું। પક્ષીઓની સાથે સાથે ઘણી વખત આપણી થોડીક બેકાળજી અને અતિ ઉત્સાહના કારણે ઘણા બધા મનુષ્યોના જીવ પણ જોખમમાં મુકાય છે, તો આપણે એ લોકોના જીવ પણ બચાવી શકીશું। દોસ્તો, સાંજે પતંગ ચડાવી લીધા પછી જો થોડોક સમય આપણે નીકાળી ધાબા ઉપરથી કે અગાશીમાંથી આપણી નજીકમાં જે પણ દોરીઓના ઢગલા પડ્યા હોય તે વીણી લઈએ અને તેનો નાશ કરીએ। ઘણી બધી સંસ્થાઓ એવી છે કે આ દોરીઓ એકત્રિત કરવાનું કામ પણ કરે છે, તો આપણે તેમનો પણ સહકાર લઈ શકીએ છીએ અને આપણી આજુબાજુમાં ક્યાંય કોઈ આવું પક્ષી ઘાયલ કે ફસાયેલું તો નથી ને,
તે જો થોડીક તપાસ કરીએ અને ક્યાંય કોઈ આવું પક્ષી કે જાનવર તમને ઘાયલ અવસ્થામાં કે ફસાયેલી અવસ્થામાં દેખાય તો ગમે ત્યાં ફોન કરવાના બદલે કોઈ પણ નજીકના એનજીઓ અથવા તો અમદાવાદમાં ગુજરાતની અંદર ગુજરાતનું વન વિભાગ અને પશુપાલન ખાતું તેમજ અમદાવાદની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ દરેક વિસ્તારની અંદર આ અબોલ જીવોને બચાવવા માટેના કેમ્પ ચલાવી આવે છે. તો આપણે તાત્કાલિક એ નજીકના કેમ્પનો સંપર્ક કરી અને એ જીવને બચાવી શકીએ છીએ. દોસ્તો, ક્યારેય કોઈ પણ પક્ષી તમને લટકતું દેખાય એમાંય ખાસ એટલા માટે કહું છું કે ઇલેક્ટ્રિકના તાર ઉપર કે ઇલેક્ટ્રિકના વાયર ઉપર જો પક્ષી લટકતું હોય તો ક્યારેય જાતે ઉતારવાની કોશિશ ના કરતા. એના કારણે તમારા પોતાના જીવને પણ જોખમ રહેલું છે. એના બદલે જો નજીકના જીવદયાના એનજીઓ કે કેમ્પ ઉપર તમે તાત્કાલિક જાણ કરશો તો તેના અનુભવી વોલ્યન્ટર્સ આવી અને ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ સરળતાથી પક્ષીને બચાવી શકાશે. તો આટલું જો થોડી કેર લઈશું તો આપણે એ પક્ષીને બચાવી લઈશું. ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ખૂણામાં તમને આવું પક્ષી મળ્યું અને જો તમને પક્ષી પકડતા ફાવતું હોય તો એક નાના સરખા બોક્સમાં ચાર બાજુ ઝીણા કાણા પાડી પક્ષીને રૂમાલ વતે પકડી એની અંદર મૂકી અને નજીકના કોઈપણ જીવદયાના સેન્ટર ઉપર તમે આપી શકો છો. આપણે એક જગ્યાએ રહેતા હોઈએ અને છેક બીજા છેડે પક્ષીને પહોંચાડવાની ક્યારેય મહેનત કરવી નહીં. એના કારણે ઘણી વખત પક્ષીનો જીવ જોખમમાં મુકાય છે. જો તમારે પક્ષી બચાવવું છે તો કોઈ પણ એનજીઓ હોય, નજીકમાં જે પણ સંસ્થા હોય તેનો તાત્કાલિક સંપર્ક કરો તો એ જીવ આરામથી બચી જશે. ક્યારેય કોઈ પણ પક્ષી ઘાયલ હોય તો મહેરબાની કરી એની ઉપર પાણી ના રેડતા કે એને પાણી પીવડાવવાનો પ્રયત્ન પણ ના કરતા કે હળદર કે એવી બીજી કોઈ પણ વસ્તુ લોહી બંધ કરવા માટે ઉપયોગ ના કરતા કોઈ પણ જાતનું જાતે એક્સપેરિમેન્ટ કરવાના બદલે મહેરબાની કરી કોઈ પણ નજીકની સંસ્થાનો તાત્કાલિક સંપર્ક કરજો તો એ જીવને આપણે આરામથી બચાવી શકીશું. દોસ્તો, આપણે જેટલી ઈશ્વરની પૂજા કરીએ છીએ એટલું જ જો આ જીવ બચાવવામાં થોડુંક ધ્યાન રાખીશું તો ઈશ્વર પણ આપણી ઉપર રાજી રહેશે અને આ ઉત્તરાયણનું પર્વ આપણે ખૂબ જ આનંદ ઉત્સાહથી અને અબોલ જીવોને બચાવીને કરી શકીશું. સાથે સાથે મારા સાથી સંસ્થાઓ અને સ્વયંસેવક મિત્રોને પણ હું હાર્દિક વિનંતી સાથે અપીલ કરું છું કે ઉત્તરાયણના બે કે ત્રણ દિવસ માટે કરી અને પક્ષી બચાવવાની જે આપ સુંદર મહેનત કરો છો તો થોડોક સમય વધારે, થોડાક દિવસ વધારે જો તમે મહેનત કરશો, કારણ કે ઉત્તરાયણના પછી ઘણા બધા દિવસો સુધી આવા ઝાડ ઉપર કે જુદી જુદી જગ્યાએ ફસાયેલા પક્ષીઓના કોલ આવે છે. એ વખતે આપણે બીજા કોઈને નંબરો આપતા રહીશું તો એ નંબરો ફરવામાં જ ઘણો બધો સમય નીકળી જાય છે અને જ્યારે કોઈ સ્વયંસેવક કે સેવાભાવી સંસ્થા એ પક્ષીને બચાવવા જાય ત્યારે પક્ષી મૃત અવસ્થામાં જોવા મળે છે. તો એના બદલે જો થોડાક દિવસો વધુ આપણે લોકો બધા જ ભેગા મળી અને આ જીવદયાના, આ જીવરક્ષાના મહા
તહેવારમાં જીવ રક્ષાના આ મહાન કાર્યની અંદર આપણું યોગદાન આપીશું તો હકીકતમાં આપણે સારામાં સારી જીવ રક્ષા કરી શકીશું અને અત્યાર સુધીના જે પણ ઉત્તરાયણ દરમિયાનના જીવ ઘાયલ થયાના આંકડા આવ્યા છે એના કરતાં આપણે આ રેશિયાને ઘણો બધો નીચો લઈ જઈ શકીશું। એટલા માટે જ હું તમામ મિત્રોને અને મારા સાથી મિત્રોને વિનંતી કરીશ કે દોસ્તો, આપણે આ પર્વને આનંદ ઉત્સાહની સાથે કોઈ પણ પશુ પક્ષી કે મનુષ્યને પણ જાનહાનિ ના થાય તેવી રીતે ઉજવીએ, એ જ મારી દિલની પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત। જો આપણા ઘરના બાળકો અને છોકરાઓ યુવાન ના માને તો એમને પતંગ દોરા માટે સમજાવીએ ને સવારે 10-5 સુધીમાં એ લોકો પાસે પતંગ ઉડાવડાવીએ, જેનાથી અબોલ પશુ પક્ષીઓના મનુષ્યનો સ્વ બચાવ થાય અને એમને રક્ષણ મળે। ઉત્તરાયણ મહાપર્વ ધાર્મિક તહેવાર હોવાથી દાન પુણ્ય પૂજા પાઠ કરવાથી નું વધારે મહત્ત્વ રહેલું છે। હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે ઉત્તરાયણનો તહેવાર આવવાથી પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે સવારે 9 વાગ્યા પછી પતંગ ચકાવવા વિનંતી અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચકાવવા વિનંતી કરું છું। કારણ કે જે અબોલ પક્ષીઓ બધા ફરતા હોય છે કે એમને દોરી વાગે છે, કોકની પાંખ કપાઈ જાય છે, કોકની ડોક કપાઈ જાય છે, એટલે રિક્વેસ્ટ કરીને તમને કહું છું કે તમે જે પણ પતંગ ચકાવતા હોય સંભાળીને ચકાવજો અને અબોલા પક્ષીને નુકસાન ના થાય એ ટાઈપના પતંગ ચકાવજો। પ્લસ ચાઇના દોરીથી કોઈ પતંગ ચકાવવા નહીં, એના માટે મારી ખાસ અને અમારી સેવામાં હાજર રહીશું। બરાબર, જય હિન્દ, જય ભારત। નમસ્તે, તમારી સમક્ષ અથવા આજુબાજુ તમે કોઈ પણ ઘાયલ પક્ષીને જુઓ છો તો દેશી ઉપચાર જેમ કે હળદર લગાવવી, સોફ્રોમાઇસિન લગાવવી કે પાણી છાંટવું અથવા પાણી પીવડાવવું, આ બધું ના કરતા એનાથી ઉપર ઉઠીને તમે તમારી નજીકની સંસ્થાનો સંપર્ક સાધો અને એક્સપર્ટને એ પક્ષી સુપરત કરો જેથી એનો યોગ્ય ઈલાજ થાય। બચાવ કામગીરી સંસ્થાનું વ્યક્તિ જ્યાં સુધી ઇન્જર્ડ બર્ડ જોડે પહોંચે નહીં ત્યાં સુધી તેને અન્ન કે પાણી આપવું